તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની આપણે જોવાના છીએ ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર, જે પ્રિલિમિનરી પરીક્ષા ફેબ્રુઆરી 2022ના રોજ લેવાયેલ છે શાળા વિકાસ સંકુલ દ્વારા, જેના કુલ 80 ગુણ રહેશે અને આ જે છે આઈએમપી પેપર તમારે રહેવા લાયક છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં કહું, જેમણે પણ આ પેપર મૂક્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આ પેપરમાં ક્યાંક જવાબો સાચા ખોટા પણ હોઈ શકે છે, તમારે માત્ર આ પ્રશ્નો જ વાંચવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં કહું, જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, અને જો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો, અને જો તમે પણ તમારા જિલ્લાનું પેપર મૂકવા માંગતા હો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વોટ્સએપ નંબર પણ આપેલો છે, સારા ફોટા અથવા પીડીએફ મોકલી શકો છો। તો ચાલો શરૂ કરીએ। વિભાગ એ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો અહીંયા 4 જોડકા આપેલા છે, કૃતિ અને કર્તા તમારે શોધવાના છે। કૃતિ આપેલી છે, કર્તા સામેથી શોધવાના છે અ બ ક ડ ઈ માંથી। એમાં પહેલું છે રેશનો ઘોડો, બીજું ઘોડીની સ્વામી ભક્તિ, ત્રીજું છે વાયરલ ઇન્ફેક્શન, અને ચોથું છે છત્રી। એના પછી બ છે, નીચે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। એમાં 5, 6, 7, 8 એ ખાલી જગ્યા આપેલી છે। એના પછી જે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના 2 ગુણ છે। 9 અને 10 બે પ્રશ્નો આપેલા છે। એના પછી ડ છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે, 4 ગુણ રહેશે। 11, 12 અને 13 પ્રશ્ન આપેલું છે। એના પછી ઈ છે કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે, 6 ગુણ રહેશે। 14, 15 અને 16 છે। 14મો પ્રશ્ન છે, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? 15 અને 16 બે પ્રશ્નો આપેલા છે। એના પછી જે વિભાગ બી પદ્ય વિભાગ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેના 4 ગુણ છે। કૃતિ અને સાહિત્ય પ્રકાર આપેલું છે। કૃતિ છે 17મું ચાંદલિયો, 18 છે માધવને દીઠો છે ક્યાંય, 19મું છે વતનની વિદાય થતાં, અને 20મું છે દીકરી। તો સામે સાહિત્ય પ્રકાર આપેલા છે, તમારે શોધીને લખવાના છે। એના પછી આપેલું છે બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો 21મું છે, 22મું છે, અને 23 અને 24મું છે, જે તમારે શોધી લખવાનું છે। એના પછી ક છે કે નીચે આપેલા પ્રશ્નોના વાક્યમાં એક વાક્યમાં જવાબ લખો, જેના 2 ગુણ રહેશે। ડ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે, એના 4 ગુણ રહેશે। ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, જેના 6 ગુણ રહેશે। એના પછી જોઈએ વિભાગ સી કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં જે છે વ્યાકરણ છે આપેલું છે કે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। એમાં પહેલું છે જિજ્ઞાસા, જેમાં સામે 3 ઓપ્શન આપેલા છે। એના પાછળ બીજું છે વીજળી, તો એના સામે પણ 3 ઓપ્શન આપેલા છે। એમાં 34મું છે રામ વત્તા અયન, શબ્દની સાચી સંધિ જોડો। તો અહીંયા જે બીજા નંબરમાં છે રામાયણ એ આવશે। 35મું છે નવરંગ, શબ્દનો સમાસ ઓળખાવો। 36મું છે બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો। 37મું છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, અલંકારનો પ્રકાર જણાવો। 38મું છે નિરોગી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? એના પછી 39મું છે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધો। પહેલું છે બોધ, બીજું છે કતાર। 40મું છે ગાંધીજી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો, જેનો 1 ગુણ રહેશે। એના પછી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 41મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો આજા ગગડી જવા એટલે હિંમત હારી જવી। 42મું છે નીચે આપેલા કહેવતનો અર્થ લખો। બાવાના 2 બગડ્યા એટલે એક કામ સારું કરવા જતાં બીજું પણ ખરાબ થયું, એટલે બંને ખરાબ થઈ ગયા, બરાબર। 43મું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। સાંજ પછીનું ભોજન એટલે વાળું, જેનો 1 ગુણ રહેશે। 44મું છે નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો, સમ। 45મું છે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો। 46મું છે નીચેના તળબધા શબ્દનું વિશિષ્ટ રૂપ લખો। 47મું છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો। 48મું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો। 49મો પ્રશ્ન છે સૂર્યાસ્ત શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો। 50મું છે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો, અને 51મું છે નીચેની પંક્તિઓનો છેદ ઓળખાવો। 52મું છે શિખરણી છંદનું બંધારણ જણાવો। યમન સભ લગા એ આવશે, ખબર નથી મન, પરંતુ તમે ખાતરી કરી લેજો। એના પછી વિભાગ ડી છે કે 53મો પ્રશ્ન છે નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો, કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી। તો આ પણ મોસ્ટ આઈએમપી રહેવા લાયક છે। એના અથવામાં છે સંપત ગઈ તે સાંપડે, ગયા વળે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ। એના પછી બમાં છે 54મો પ્રશ્ન છે કે તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિન કાર્યક્રમનું વર્ણન કરતો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો। तो आ पण पूछाई गयुं छे। एना सिवाय कोविडनु पण आईएमपी छे के जे तमे रसीकरण योजना छे बराबर, तमारी शाळामां रसीकरण कार्यक्रम केवी रीते योजायो ए तमे लखी तैयार करी शको छो। 55 छे नीचे आपेला गद्यखंडनो आश्रय तीजा भागमां संक्षेप करी तेने योग्य शीर्षक आपो। तो आना तीजा भागमां तमारे संक्षेप करवानो छे। एना पछी ड आपेलुं छे, गमे ते एक विषय पर आपेल मुद्दा आधारित 250 शब्दों में निबंध लखो जेना 8 गुण रहेशे। पहेलुं छे जननीनी जोड़ सकी नहीं जड़े रे लोल। एना अथवा में छे मारा शैशवना स्मरणों। एना अथवा में छे भ्रष्टाचार एज शिष्टाचार बराबर ने आ 3 निबंध पूछाया है। तो आ साथे आपणे अहींया पेपर पूर्ण करीए छीए। जो विद्यार्थी मित्रों तमने विडियो गम्यो होय तो विडियो ने लाइक करी देजो। चैनल उपर जो नवा आव्या छो तो चैनल ने सब्सक्राइब करी बाजुमां आपेलुं बेल आइकन दबावी शको छो। फरी मळीशुं एक नवा विडियो साथे, त्यां सुधी जय हिंद, जय भारत, वंदे मातरम।